આજે ગણેશ ચતુર્થી છે. લોકો પોતાના ઘરે અને સાર્વજનિક રૂપથી ગણેશજીનું સ્થાપન કરશે, ત્યારે રાજકોટમાં પણ અવનવા ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું એક્ઝિબિશન યોજાયું. ધન્યતા ક્રિએશન પોરબંદર દ્વારા આયોજિત મિટ્ટી કે ગણેશ ગણપતિની સાધુ માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું પ્રદર્શન અને વેચાણ એ રાજકોટના નાગર બોર્ડિંગ વિરાણી ચોક ખાતે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગણપતિના 11 રૂપોનું પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું. 11 રૂપોની અલગ અલગ અવનવી માટીમાંથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી. આ મૂર્તિને અદ્ભુત અને અલૌકિક શણગાર પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મૂર્તિઓનું વેચાણ છે તે શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ મૂર્તિ છે તે સાધુ માટીમાંથી બનેલી છે, એટલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, જેનું વિસર્જન કરવાથી કોઈપણ પ્રકારનું પર્યાવરણને પણ નુકસાન થતું નથી. અહીં 5 ઇંચથી માંડીને 4 ફૂટ સુધીની ગણપતિ બાપાની પ્રતિમાઓ મળે છે અને આ દરેક પ્રતિમાની કિંમત 500 રૂપિયાથી શરૂ કરીને 10 થી 12 હજાર રૂપિયા સુધીની છે. બીજી ખાસ વાત એ છે કે અહીં ગણપતિ અલગ અલગ આસન ઉપર પણ બિરાજમાન છે અને અલગ અલગ એન્ટિક શણગાર પણ કરવામાં આવ્યા છે અને સાથે અહીંની તમામ મૂર્તિઓ અદ્ભુત અને અલૌકિક છે. મિટ્ટી કે ગણેશા એક્ઝિબિશનનું આયોજન કરનાર ડૉક્ટર નૂતન ગોકાણી સાથે અમે જ્યારે વાતચીત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી તેઓ પોરબંદર ખાતે આ એક્ઝિબિશન રાખે છે અને રાજકોટમાં એક્ઝિબિશનનું આ 2જું વર્ષ છે. સાથે ડૉક્ટર નૂતન ગોકાણીએ એમ પણ જણાવ્યું કે ગણેશજીની પ્રતિમા જે માટીમાંથી તૈયાર થઈ છે તે સાધુ માટી અત્યંત પવિત્ર છે અને આ મુંબઈથી ખાસ તૈયાર કરવામાં આવે છે. તો અહીં ગણપતિ મહારાજના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી પણ થાય છે. ખાસ કરીને લોકો પોતાના ઘર માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ એ વધારે પ્રિફર કરતા હોય છે અને એટલા માટે જ લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ઇકો ફ્રેન્ડલી ગણેશાને પોતાના ઘરે બિરાજવા માટે. અહીં અલગ અલગ શણગાર સાથે ડાયમંડ હીરા મોટી જડિત વસ્ત્ર આભૂષણ સાથેની ગણપતિની પ્રતિમાઓ છે તે રાખવામાં આવી છે અને આ એક્ઝિબિશન છે તે 15 તારીખથી લઈને 19 તારીખ સુધી એટલે આજના દિવસ માટે અહીં ઉપલબ્ધ છે. તો તમે પણ જો હજુ ગણેશજીની મૂર્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો, ગણેશજીને તમારા ઘરે પધરામણી કરવાનું વિચારી રહ્યા છો, તો એક વખત અહીં મુલાકાત જરૂર લેજો. હું ડૉક્ટર નૂતન ગોકાણી, પોરબંદરમાં હું જનરલ પ્રેક્ટિસ કરું છું, મેડિકલ પ્રેક્ટિસ કરું છું અને સમાજ સેવા અને પર્યાવરણ બચાવવા ઉપર ખૂબ કામ કરું છું. પોરબંદરમાં લાસ્ટ 5 વર્ષથી અમે લોકો આવું એક્ઝિબિશન કરીએ છીએ માટીની મૂર્તિનું અને રાજકોટમાં મારું આ 2જું વર્ષ છે કે માટીની મૂર્તિઓ અલગ અલગ અમે લઈને આવ્યા છીએ. ગણપતિની મૂર્તિ 5 ઇંચથી માંડીને મારી પાસે 4 ફૂટ સુધીની છે, જેની કિંમત 500થી માંડીને 12-13 હજાર સુધીની છે. કેટલી ડિઝાઇનો છે એની અંદર? ગણપતિના 11 રૂપ છે, એ ટોટલ રૂપ અમારી પાસે છે. અષ્ટવિનાયક, સિદ્ધિવિનાયક, વિઘ્નહર્તા એવા ઘણા બધા રૂપ છે અને અલગ અલગ મીડિયામાં, જેમ કે વાઘ ઉપર છે, મોર ઉપર છે, ઉંદર સાથે છે, આસન અલગ અલગ છે, એન્ટિક પીસ છે ગણપતિના. એન્ટિક એટલે જૂનવાણી ટાઈપના, જે ઘરેણાંથી ને પણ થાય એ ટાઈપના પણ છે. અને આ સમગ્ર ગણપતિ મહારાષ્ટ્રની સાધુ માટીમાંથી બનાવેલા છે, એટલે બહુ પવિત્ર માટીમાંથી આ ગણપતિ બને છે. મારું નામ ફાલ્ગુની ભાલેરાવ છે. હું આજે ગણપતિનું એક્ઝિબિશન અહીંયા જોવા આવી છું. અહીંયા ઘણી સારી તમને માટીની મૂર્તિની વેરાયટી જોવા મળે છે, જે બારે આપણે જે ઇકો ફ્રેન્ડલી જે ગણપતિ લઈએ છીએ એના કરતાં અત્યારે આપણે એન્વાયરમેન્ટમાં ધ્યાનમાં રાખીને સારી એવી માટીની મૂર્તિ. અને અહીંયા તમને ઘણી બધી વેરાયટીઓ જોવા મળશે, નાની મૂર્તિથી લઈને મોટી મૂર્તિના. તો બહુ જ સારા જે ગણપતિ કાલ આપણે સ્થાપના કરવાના છીએ, તો ગણપતિ દાદા આપણને આપણા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને સારું આપણને એન્વાયરમેન્ટ આપણે એ બાબતે ગણપતિ આપણે આજે જોઈ રહ્યા છીએ. તો આપે આપણા ઘરમાં સરસ મજાના ગણપતિની સ્થાપના કરો અને આનંદથી ગણપતિને ઘરે લઈ આવો એવી આપ સૌને શુભકામના છે. ગણપતિમાં અમે લોકો જે સ્થાપના કરતા હોઈએ છીએ તો એક દિવસ આપણે સરસ મજાના પ્રોગ્રામ રાખતા હોય છે, એક દિવસ નવરાત્રિ તો ગરબા લેતા હોઈએ છે, બધા ફ્રેન્ડ્સ ભેગા થઈએ છે, તો એ બાને બધા આપણા રિલેટિવ્સ એ બાને બધા ભેગા થાય છે અને એન્જોય કરતા હોઈએ છીએ. એટલે ગણપતિ આવે છે તો ઘરમાં એક ઉત્સાહનો માહોલ લઈને આવે છે કે જે આપણને આપણા દુઃખ દર્દ અને એને દૂર કરવા માટેના
આપણને આશા આપે છે કે તમે જે તમારા વિઘ્ન છે એ પણ તમને હરતા હોય છે. સારું એવું સરસ મજાનું ઘરમાં ડેકોરેશન કરતા હોય છે, બાળકોને પણ એ સાથે સાથે નાના નાના મોદક બનાવવાની ઈચ્છા પણ થાય છે, પ્રસાદ બનાવતા હોય છે બધા ભેગા સાથે મળીને. બાળકો એ રીતનું ઘરમાં ડેકોરેશન માટે અલગ અલગ આઈડિયા આપતા હોય છે આપણને, તો કઈ રીતે આપણે ડેકોરેશન કરવું ને બાપાને કેવી રીતે ઘરે લઈ આવવા. ઘણા લોકો મ્યુઝિક સાથે ઘરમાં સારી એવી રમતો રમતા હોય છે. મારે ત્યાં અત્યારે 1.5 દિવસના છે, પણ અમે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ છીએ એટલે અમારે ત્યાં 7 દિવસના હોય છે એટલા માટે.